વેલકમ બેક. આગળ વાત કરીએ અમદાવાદની, તો અમદાવાદના વેજલપુરમાંથી ફરી એકવાર ગેરકાયદેસર ચાલતું કોલ સેન્ટર ઝડપાયું છે. આ કોલ સેન્ટર 2 મહિનાથી ચલાવવામાં આવતું હતું. કોલ સેન્ટરના માધ્યમથી આરોપીઓ એક ખાસ પ્રકારના સોફ્ટવેર દ્વારા આઈટ્યુબના કાર્ડ મારફતે અમેરિકન નાગરિકોને ફસાવતા હતા અને તેમની સાથે નાણાકીય છેતરપિંડી કરતા હતા. પોલીસની બાતમીને આધારે કોલ સેન્ટર પર રેડ પાડતા મુખ્ય આરોપી તૌફિક ફરાર થઈ ચૂક્યો હતો, પરંતુ અન્ય 3 આરોપીઓ હાલ ઝડપાઈ ચૂક્યા. પોલીસે કોલ સેન્ટરમાંથી 3 કોમ્પ્યુટર અને 1 પ્રિન્ટર મશીનને કબજે કર્યું હતું. વેજલપુરના ગુલશન પાર્ક ખાતે એક બંગલોમાં બાતમીના આધારે અમે રેડ પાડી, તો ત્યાંથી 3 ઇસમો મળી આવેલા. જે લોકો અમેરિકન નાગરિકોને લેપટોપ મારફતે સ્કાઈપી સોફ્ટવેર દ્વારા ઇન્ટરનેટના માધ્યમથી ફોન કરીને એક યા બીજા પ્રકારે તેઓની સાથે છેતરપિંડી કરતા હતા, જેના વિરુદ્ધ અમે એક્શન લીધી છે.